गुड मॉर्निंग बाळको, अगाउना टास्क में आपणे पार्ट बे मोटू गाजर जोयुं, बराबर। एनी अंदर आपणे मथाळा जोया, खाली जग्या तो शुं थाय, जमीननी अंदर थता शाकभाजी अने वर्गीकरण एना विशे मैं तमने माहिती आपी। आजे हवे नवा मथाळानी समजूती मेळवीशुं। जो बाळको, हवे आ मथाळुं छे हा के ना लखो। तो पहेलुं छे गाजर छोड पर थाय छे, आ वाक्य छे। આપણે અગાઉ શીખ્યા કે ગાજર ક્યાં થાય છે એની માહિતી પણ આપણે મેળવી કે ગાજર જમીનની અંદર થાય છે। તો આ જે વાક્ય છે ગાજર છોડ પર થાય છે તે વાક્ય કેવું છે? ખોટું। તો અહીં આપણે શું લખીશું? ના। પછી બીજું છે દાદાએ ગાજરનું બી વાવ્યું। તો આપણે વાર્તા જોઈ ને દાદાની, તો એમાં પહેલું જ વાક્ય હતું કે દાદાએ પાસે મોટું ખેતર હતું અને એમાં ગાજરનું બી વાવ્યું। તો આ વાક્ય પણ દાદાએ ગાજરનું બી વાવ્યું એ વાક્ય સાચું છે, એટલે લખ્યું હા। પછી છે દાદી ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા। તો જોજ બાળકો, આપણે વાર્તાની અંદર જ્યારે ગાજર ખેંચે છે પાંદડા પકડીને ત્યારે દાદા હોય છે સૌથી પહેલાં, આપણે વાર્તાની અંદર મેં તમને કહ્યું, પણ આ વાક્ય શું છે? ખોટું છે। તો દાદી ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા એ વાક્ય ખોટું છે, આપણે શું લખ્યું? ના। પછી ચોથો છે કૂતરો ત્રીજા ક્રમે હતો। જો વાર્તાની અંદર આપણે સૌથી પહેલાં જ્યારે ગાજર ખેંચાય છે ત્યારે કોણ પહેલાં હોય છે? દાદા, પછી દાદી અને પૌત્રી, અને પછી કૂતરો આવે છે, એટલે આ વાક્ય પણ ખોટું છે। કૂતરો ત્રીજા ક્રમે હતો, તો એનો જવાબ આવશે ના। પછી પાંચમું છે ગાજરને છ લોકો ખેંચી રહ્યા હતા। તો આપણે વાર્તાની અંદર જોયું ને કે પહેલાં કોણ હતું? દાદા, પછી દાદી, પછી પૌત્રી, પછી કૂતરો, પછી બિલાડી, પછી ઉંદર। તો આ ગાજરને છ લોકો ખેંચી રહ્યા હતા, તો એ વાક્ય કેવું છે? હા। હવે બીજું મથાળું છે યોગ્ય જોડ કરો। જો આ બાજુ તમને બે વિભાગ આપેલા છે અ અને બ, અની સામે અની નીચે લખેલું છે છોડ, વેલા, કંદમૂળ, અનાજ અને કઠોળ, અને બ ની સામે લખ્યું છે ઘઉં, મગ, ભીંડા, દૂધી અને સક્કરિયા। હવે આ જે છે આડાવડા લખ્યા છે, એટલે તમારે એમાંથી શોધીને સાચો જવાબ શું આવે એ લખવાનું છે। તો પહેલું છે, જો હવે તમારે છે ને વચ્ચે જવાબ લખવાના છે આમાંથી શોધીને, છોડ, તો છોડ પર કયા થાય છે? શું થાય? ભીંડા। તો ભીંડા કઈ લખો? સામેથી શોધીને તમારે અહીં લખવાનું છે। પછી છે વેલા, તો વેલા વિશે પણ મેં તમને માહિતી આપી છે કે વેલા પર કયા શાકભાજી થાય, હે, દૂધી, ગલકા, બરાબર। તો આમાંથી તમારે દૂધી શોધીને અને આ અહીં સાચો જવાબ એને લખવાનો છે। પછી કંદમૂળ છે, તો કંદમૂળ આપણે મેં શીખવાડ્યું, કંદમૂળ એટલે કે જે શાકભાજી જમીનની અંદર થાય તેને કંદમૂળ કહીએ છીએ। તો આમાં સક્કરિયા, તો સક્કરિયા કઈ બાજુ છે? આ જો સક્કરિયા છે ને એ તમારે અહીં વચ્ચે લખવાનું છે। પછી અનાજ, તો અનાજમાં શું આવે? ઘઉં, તો આપણે અહીં ઘઉં લખવાનું છે। પછી કઠોળ છે, તો કઠોળમાં મગ આવે, તો આ અહીંથી આ મગ લખવાનું છે। હવે જો ત્રીજું મથાળું છે એક શબ્દમાં જવાબ લખો। અગાઉ આપણે પ્રશ્નો જવાબ તમને મેં શીખવાડ્યો ને પૂરા વાક્યમાં જવાબ લખવાના હતા, પણ આમાં તમારે શું કરવાનું છે? એક જ શબ્દમાં જવાબ લખવાનું છે। તો પહેલું છે દાદાએ શેનું બી વાવ્યું। હવે જો શેનું છે ને એ એક જ શબ્દમાં જવાબ આવશે, આ જે શેનું પૂછ્યું છે એ જ જવાબ લખવાનું છે, આખો આખા વાક્યમાં લખવાનું નથી। દાદાએ શેનું બી વાવ્યું, તો ગાજર। પછી બીજું છે દાદાએ ઝડપથી કોને બોલાવ્યા, તો આપણે વાર્તાની અંદર જોયું હતું ને દાદા ગાજર ખેંચતા હતા તો એમનાથી ખેંચાતું નહોતું, તો એમણે ઝડપથી કોને બોલાવ્યા? એમની પત્નીને। તો દાદાએ ઝડપથી કોને બોલાવ્યા, તો જવાબમાં આવશે પત્ની। પછી ત્રીજું છે ગાજર ખેંચવા પૌત્રીએ કયા પ્રાણીને બોલાવ્યું। તો જો બાળકો, આપણે ત્યાંની વાર્તાની અંદર પહેલાં દાદા હતા, પછી દાદી, પછી પૌત્રી, એ ત્રણે ભેગા થયા તો એ ગાજર બહાર આવ્યું નહીં, તો એની પૌત્રી કોણે બોલાવ્યો કયા પ્રાણીને? કૂતરો, તો એનો જવાબ શું આવશે? કૂતરો। હવે જો બાળકો આ છે ચોથો પ્રશ્ન, ગાજર ખેંચવા છેલ્લે કોણ હતું, તો ઉંદર। જો બાળકો હવે બીજું મથાળું છે ખોટો શબ્દ છેકી નાખો। તો પહેલું વાક્યમાં લખ્યું છે દાદાએ ગાજર
अथवा भिंडानू बी वाव्यू तमारे बराबर वाँचवानू के भाई शू आवशे मैं तमने वार्ता में कहेलू तू बराबर के पहलो जेनु वाक्य तो दादा ए गाजर नू बी वाव्यू ए मैं तमने पहला छेलो पर तमारे आमा जोवानू के गाजर आवे के भिंडा आवे तो शू आवशे पहलू गाजर आवशे तो आ भिंडा शू छे खोटो छे तेना पर आपणे आ रीते चेको मारवानो छे હવે ફરી વાક્ય બનાવવાનું આ તો ચેકાઈ ગયું એને વાંચવાનું નથી તો શું વાંચીશું આપણે દાદાએ ગાજરનું બી વાવ્યું તો આ વાક્ય શું થઈ ગયું સાચું વાક્ય થઈ ગયું પછી બીજું છે દાદાએ તેમની પૌત્રી અથવા પત્નીને ઝડપથી બોલાવી જો વાર્તા આપણે વાર્તાની અંદર જોયું તો દાદા ગાજર ખેંચતા હતા ને એટલે એમનાથી ગાજર ખેંચાયું નહીં એટલે ઝડપથી એમને સૌથી પહેલાં કોને બોલાવી પૌત્રીને બોલાવી કે પત્નીને બોલાવી આપણે વાર્તામાં મેં તમને કહેલું તો સૌથી પહેલાં કોને બોલાવી હતી પત્નીને પૌત્રી નહીં તો આપણે પૌત્રી પર શું આવશે આ રીતે ચેકો આવશે અને ફરી આપણે વાક્ય વાંચીશું દાદાએ તેમની પત્નીને ઝડપથી બોલાવી આ રીતે પછી છે ત્રીજું દાદા ગાજરના પાંદડા અથવા તો મૂળિયા ખેંચી રહ્યા હતા જો ચિત્રની અંદર પણ બતાવેલું છે અને વાર્તાની અંદર પણ મેં તમને કહેલું કે દાદા શું ખેંચી રહ્યા હતા તો પાંદડા ખેંચી રહ્યા હતા મૂળિયા નહીં તો આપણે મૂળિયા પણ શું કરીશું આ રીતે ચેકો મારીશું અને પછી ફરી વાંચીશું આપણે દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા આ રીતે સાચું બનશે પછી છે ચોથું ગાજર વેલા પર અથવા તો જમીનની અંદર થાય છે જમીનની અંદર થતા શાકભાજી વિશે સમજાવેલું કે જમીનની અંદર કયા કયા શાકભાજી થાય છે જેમ કે મૂળા છે ગાજર છે ડુંગળી છે બટાકા છે તો વેલા પર નહીં ગાજર વેલા પર ના થાય એટલે એન્સરના પર ચેક આવશે આ રીતે વેલા પર અને પછી આપણે વાક્ય વાંચીશું ગાજર જમીનની અંદર થાય છે એવી રીતે પાંચમું ગાજર શિયાળા અથવા તો ચોમાસામાં થાય છે જો બાળકો અત્યારે આપણે ચોમાસા ઋતુ ચાલે છે ને એટલે આ ચોમાસા તમને દેખાય છે કંઈ ગાજર ના તો ગાજર આપણે ક્યારે આવે છે શિયાળાની અંદર તો ચોમાસામાં જે છે એને આપણે શું કરીશું આ રીતે ચેકી દઈશું તો આપણે શું બનશે વાક્ય ગાજર શિયાળામાં થાય છે પછી નવું મથાળું છે મને ઓળખી નામ લખો તો પહેલું છે હું ખેતી કરું છું જો બાળકો આપણે જ્યારે મેં તમને વાર્તા કીધેલી ને ત્યારે તમને એમાં ખેતરનું ચિત્ર બતાવેલું બરાબર હવે ખેતરનું ચિત્ર બતાવેલું તો ખેતી કોણ કરે છે તો ખેડૂત તો આ જે પ્રશ્ન છે હું ખેતી કરું છું એ ઓળખવાનું છે કોણ ખેતી કરે તો ખેડૂત તો જવાબમાં શું આવશે ખેડૂત પછી બીજું છે હું જમીનની અંદર થતું શાક છું એ મેં તમને સમજાવેલું જ છે એટલે શું આવશે ગાજર પછી ત્રીજું છે હું ગાજરના પાંદડા ખેંચી રહ્યો હતો તો વાર્તાની અંદર પણ છે અને એમાં ચિત્ર પણ દોરેલું છે કે પાંદડા કોણ ખેંચી રહ્યું છે તો દાદા તો શું જવાબ આવશે દાદા પછી છે ચોથું હું ગાજર ખેંચવા સૌથી છેલ્લે આવ્યો સૌથી છેલ્લે કોણે બોલાવ્યો તો ઉંદરને તો જવાબમાં શું આવશે ઉંદર પછી આવશે પાંચમું હું ગાજરમાંથી બનતી મીઠાઈ છું હા ગાજરમાંથી કઈ મીઠાઈ બને હલવો તો જવાબમાં શું આવશે હલવો જો બાળકો હવે તમને પાઠ બે મોટું ગાજર એમાં તમને દરેક મથાળાની મેં સમજૂતી આપી બરાબર તો તમારે તમારી પર્યાવરણ નોટમાં ડબલ લીટીની નોટમાં તમારે એને સારા અક્ષરે લખવાનું છે અને વાંચન કરવાનું છે